विद्यार्थी मित्रों नमस्ते, जय श्री कृष्ण। आज आप धोरण 9 में पाठ 6 लोहीनी सगाई विषे समझिए। तो आ पाठना लेखक है ईश्वर पेटलीकर। तेमनो जन्म तारीख 9/9/1916 थयो। मृत्यु एट के अवसान तारीख 22/11/1983 में थयो। आ पाठनो प्रकार छे टूकी वार्ता। ईश्वरभाई मोतीभाई पटेल पेटलाद तालुकाना पेटली गामना वतनी छे। पेटली गामना नाम पर थी पोतानी अटक पटेल पर थी पेटलीकर करी दीधी। जन्मती पाताळकूवो, काजलनी टीलड़ी, धरतीनो अवतार, कंकु अने कन्या, मारी हैया सगड़ी, तरणा ओथे डूंगर, युगना एंधाण, ऋणानुबंध, जुजवे रूप, सेतुबंध, अभिजात, लाक्षागुरु वगैरे तेमनी महत्वनी नवलकथाओ छे। पारसवणी, चिंगारी, आकाशगंगा, कठपुतळी, लोहीनी सगाई वगैरे सुप्रसिद्ध नवलिका संग्रहो छे। एमनी कृतिओमां सामाजिक समस्याओ अने तेना उकेलो तथा नगर जीवनना दस्तावेजी चित्रों मोखरे रहा छे। मोखरे एटले के आगळ पड़ता रहा छे। तेमने रणजीतराम सुवर्णचंद्रक एनायत थयेलो हतो। लोहीनी सगाई ईश्वर पेटलीकर। लोहीनी सगाई वार्ता काव्य वार्ता संग्रहमांथी लेवायेली टूंकी वार्ता छे। आ वार्ताना केन्द्रमां मातृत्वनी चरण सीमानुं आलेखन छे। अमृत काकीना 4 संतानों में 2 दीकरा अने 2 दीकरीओ छे, जेमां सौथी नानी दीकरी मंगू नानपणथी ज गांडी अने मूंगी छे। अमृत काकी अपार मातृत्व गांडी दीकरीने सेवा करता होय छे। गामना घणा लोको दीकरीने गांडाना दवाखानामां मूकी आववानी सलाह आपे छे, પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી। આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજી થઈ સારી થઈ પાછી આવે છે એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે। મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનસ્થિતિ અને ત્યાં ગયા પછીની વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે। દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે। વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા છે। આ દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે। આમ આખી વાર્તામાં લેખકે લાગવથી શિષ્ય અને તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એક ટૂંકી વાર્તા છે। તો વાર્તાની અંદર પાઠમાં જે મહત્ત્વ આપ્યું છે આપણે હવે જોઈએ। મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા, જળજળિયા આવી જવા એટલે કે આંખમાં આંસુ આવી જવા। એને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય। એટલે અમૃત કાકી લોકોને એવું કહેતા કે હું એની માં થઈ અને એની ચાકરી એટલે કે એની સેવા ન કરી શકું તો દવાખાનાવાળાને મારી દીકરી ઉપર શું લાગણી હોય। ખોડા ઢોરને પાંજરાપણમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય ને, ખોડા એટલે કહે છે કે અપંગ, ઢોરને પાંજરાપોળમાં એટલે કે દવાખાનામાં મૂકી આવવું એવું જ કહેવાય ને। અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એ વાત કરતું નહીં। ગ્રંથિ એટલે કે ગેરસમજ, હવે એમને ગેરસમજ થઈ ગઈ ત્યાર પછી કોઈ એમને આ વાત કરતું નહીં। જન્મની ગાંડીને મૂંગી દીકરીએ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પર કરવા લાગતા કે આવી રીતે ગાંડી દીકરીને તો
અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાના ઘેર હોય તો ભૂખી તરસી ક્યાંની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું ઉષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. એટલે ગામના લોકો વખાણ કરવા લાગ્યા, જો આવી ગાંડી ગયેલી છોકરી છે દીકરી છે તો એને અમૃત કાકી જ ઉછેરી શકે, બીજું કોઈ ઉછેરી શકે નહીં, અને બીજાને ત્યાં જન્મ લીધો હોય તો એ દુબળી પતળી થઈ ગઈ હોય અને અત્યારે અમૃત કાકીને ત્યાં છે ત્યારે તેનું શરીર હૃષ્ટપુષ્ટ એટલે કે તંદુરસ્ત છે. મંગો સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે અમૃત કાકી જાણે પોતાના 3 સંતાનોને ભૂલી ગયા હોય એટલે કે વિસરી ગયા હોય અને બધો જ પ્રેમ મંગુને આપતા હોય એવું કરતા હતા. એટલે એ રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીથી ખિલખિલાટ હસી ઉઠતું, છતાં દાદીમાં તરીકે અમૃત કાકી હરખપદુડા થઈ જતા નહીં, ભાગ્યે જ બાળકોને ચેડતા રમાડતા કે લાડ લડાવતા. એટલે કહે છે કે જ્યારે એમના પૌત્રો એમના ઘરે આવતા ત્યારે અમૃત કાકીએ ભાગ્યે જ દીકરાઓને ચેડતા રમાડતા ને લાડ કરતા અને એમનો આખો સમય છે એ મંગુ ગાંડી હતી એમાં વ્યતીત કરતા હતા, એની સેવા ચાકરીમાં સમય કાઢતા હતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીથી અળગો કરતા નથી. એટલે વહુઓ એમના પતિને એમ કહેતી કે જાણે ગાંડો દીકરો હોય એને છાતીએથી અળગો કરતા નથી અને એમાંને એમાં વ્યસ્ત રહે છે, મારા દીકરા દીકરીઓ એમને ગમતા નથી. દીકરી માને મોએ જ સંભળાવી દેતી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. જ્યારે અમૃત કાકીની મોટી દીકરી આવતી ત્યારે અમૃત કાકીને એમ કહેતી કે માં તે એને લાડ લડાવી અને બગાડી છે એટલે કે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડા પેશાબ ક્યાં કરાય કે ક્યાં ન કરાય એનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય શું એટલું ભાન ન આવે? એટલે અમૃત કાકીને એની મોટી દીકરી સલાહ આપે છે કે 12 વર્ષથી થઈ છે તો એને જાડા પેશાબનું તો ભાન હોય ને, અને તમે એને માથે ચડાવી અને બગાડવા માગો છો. એ મૂંગી છે પણ કાંઈ બેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધા હોય તો બીજી વખત તરત ભાન રાખે. એટલે મોટી દીકરી અમૃત કાકીને એમ કે કદાચ કંઈક ભૂલ કરે તો એને 1 લપડાક એટલે કે થપ્પડ મારી દેવી જોઈએ, એટલે કે આપણું કાને કેમ ન ધરે એટલે કે વાત ધ્યાનમાં કેમ ન લે. આવી સલાહ મોટી દીકરી અમૃત કાકીને આપતી હતી. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. આંખો વરસવા માંડવી એટલે કે આંખમાંથી આંસુ સરવા લાગવા. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજી કરી એ મનને ડૂમો કાઢી નાખતી. એટલે કહે છે કે હૈયું ભરાઈ આવું કે દુઃખ કે લાગણીથી રડું થઈ જવું. એટલે દીકરીનું હૈયું પણ દુઃખ અને લાગણીથી રડું થઈ જતું હતું. મનનો ડૂમો કાઢી નાખવો એટલે કે મનની મૂંઝવણ દૂર કરવી. તું કાયમ બેસી રહેવાની નથી, ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે. આળપંપાળ એટલે કે સારવાર સેવા કે કોઈ એની કરશે નહીં, અને એ દુઃખી દુઃખી થઈ જશે. સેજે અટકી ધીમે સાદે કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાયરી નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડા પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન આપ્યું છે, ધાન એટલે કે અનાજ. ભાઈઓના ભગવાને ઘણું બધું આપ્યું છે, ભાભીઓ ટંકે ખાવા ન આપે એ કજાત પણ નથી. એટલે કે ભાભી એક ટક ખાવા આપે એવી પણ કજાત પાકેલી નથી, કજાત એટલે કે ખરાબ, એટલે કે એવી પણ ભાભીઓ ખરાબ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરા પોલનીમાં આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. એટલે કે પરાયા લોકો ના કહે એ વાક્ય પોતાની દીકરી જ માને કહી શકતી હતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબને છુટકારો થશે. દીકરી કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જોઉં જાઉં અને એનો
એનો અર્થ નથી, મંગોની સાચીમાં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી, હિંડોળા ખાટ ઝૂલવું એટલે કે સુખ સાહેબીમાં રાચવું. એટલે દીકરી કહે, દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર નહોતા. મોત ભણી ધકેલવું એટલે કે મૃત્યુના શરણે કરવું, એટલે કે અમૃત કાકી પોતાની મંગોને મૃત્યુના શરણે ધકેલવા માટે તૈયાર નહોતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો, વસવસો એટલે કે અફસોસ. દીકરાઓને એક જ અફસોસ હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો તેઓને લીધે કદાચ એને ઝાડા પેશાબને કપડાંનું ભાન આવે, પરંતુ એવી સગવડ પર ઘર આગળ કરી શકાય તેમ નહોતું એટલે એ મૌન રહ્યા હતા. એમના દીકરાઓને એમ થયું કે કોઈ ડૉક્ટર કે નર્સ મળી જાય પણ ઘર આગળ મળી રહે એવું કોઈ હતું નહીં. તેથી અમૃત કાકીના દીકરાઓ પણ મૌન રહ્યા, મૌન એટલે કે શાંત બેસી રહ્યા. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા. ઉપચાર એટલે કે ઉપાય. અમૃત કાકીથી જેટલા ઉપાય થતા હતા એટલા એમણે ઉપાય ચાલુ રાખ્યા હતા. દવા કરનારો વણ નોતર્યા, ઘેર આવી પહોંચતા. શિલાજીત, શિલાજીત એટલે કે એક ઔષધ વેચનારા કે હિંગ વેચનારા મંગોને ગાંડી જાણતા, પોતે દવા જાણે છે તેવો દાવો કરતા, અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે 1 ટકી લાગી જાય, એટલે 1 ટકી લાગી જવો એટલે કે આધાર મૂળ જેવો થઈ જવો, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભોવાઓએ પણ અવારનવાર વારે દાતા, વારે જવું એટલે કે મદદે જવું. એક જોશીએ ભાખ્યું હતું એટલે કે એક જોશીએ એવું પણ કહ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે. દશા બદલાવી એટલે કે જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ બદલાવી, એટલે સારું થઈ જશે. ત્યારથી માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. આરાધ્ય દેવ એટલે કે ઉપાસક જેવો બની ગયો હતો, પૂજનીય બની ગયો હતો. માક્ષર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા, એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું વર્ષ ઉતરતા કમુને પરણાવેલી મંગુ ડાયું હોત તો એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માક્ષર મહિનામાં એને મટે તો મોઈનું રૂપ એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે. સમો એટલે કે જોતા વેટ, એટલે કે કમુને 14 વર્ષે પરણાવી હતી, અત્યારે મંગોને 12 વર્ષ થઈ ગયા છે અને એ પણ રૂપાળી દેખાવડી છે. જો કોઈ મૂર્તિઓ સામે આવે તો એને પણ હા પાડી દે એમ છે. અને જાણે એને મટ્યું હોય એમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા હતા. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતાં અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું, એટલે કે બધાની આગળ એમણે કહ્યા કર્યું કે મારી દીકરીને હવે થોડું ઘણું ભાન આવી ગયું છે અને આજે તો મંગુ ચોકડીની અંદર પેશાબ કરવા બેઠી હતી. જોશીનું કહેવું સાચું પડ્યું, મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા માંડી. એટલે અમૃત કાકીને એમ થયું કે જોશીએ જે વાક્ય કહ્યું હતું એ વાક્ય સાચું પડી ગયું, હવે મંગુને થોડું થોડું ખ્યાલ આવવા લાગ્યો છે. સાંભળનારાને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, એટલે કે જે આ વાત સાંભળતું એને આ વાત મુશ્કેલ ભરી લાગતી હતી, એટલે કે જલ્દીથી સમજાતી નહોતી. કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી, એટલે બધાએ જોયું. ત્યારે જ્યારે જ્યારે પેશાબ કરતી ત્યારે પોતાની જે આંગળીઓ છે એ આંગળીઓ ભીનામાં ફેરવતી હતી. મંગુને એ ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ છે. સમાણી એટલે કે તરત જ, કે મંગુને હવે થોડું થોડું ભાન આવવા લાગ્યું છે અને તે ડાયાની જેમ પેશાબ કરી અને તરત જ ઊભી થઈ જાય છે. આમ અમૃત કાકીનો આશાભર્યો માક્ષર મહિનો આવ્યો, છતાં મંગુ ડાયું તો ન થઈ. શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતા ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ જડા પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીએ ને એથી તો દુઃખ થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો.
કે ડાહી ડમરી છોકરી ગાંડી થાય આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય એમાં સી નવાય. એટલે ડાહી ડમરી છોકરીને કુસુમને ગામની અંદર આવું થઈ ગઈ, ગાંડી થઈ ગઈ હતી તો એને પોતાની ડાહી છોકરીને ભાન ન રહ્યું તો મારી દીકરી તો જન્મથી જ મંગુ ગાંડી છે તો એને ક્યાંથી આવું ભાન હોય. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી કર્યું થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું. ઓછું આવવું એટલે કે દુઃખ લાગવું. એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત, કારણ કે કુસુમની માં હતી નહીં. જો કુસુમની માં હોત તો એ કુસુમની સેવા ચાકરી અમૃત કાકીની જેમ કરત, પરંતુ તેને દવાખાનામાં મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીંચતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું. કંપાવી જવું એટલે કે ધ્રુજાવી મૂકવું. પહેલા મહિનાના અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. જાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું. ભાન આવવું એટલે કે સમજ પડવી. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ, પણ એ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. અભિપ્રાય એટલે મત. એટલે ડૉક્ટરે કીધું હતું કે અત્યારે ગીત ગાયા કરે છે, બીજા મહિનામાં એને ઘણું બધું સારું થઈ જશે. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવો ડાક્ટરની સલાહથી એણે ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. ઉમટવું એટલે કે ભેગો થવું. સૌથી મોખરે, મોખરે એટલે કે આગળ અમૃત કાકી હતા. બધા કરતાં આગળ અમૃત કાકી એને જોવા માટે આવ્યા હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું કે કાકી તમે તો મંગુને એક વખત દવાખાના મૂકી તો જુઓ, જરૂર એને મળશે. એટલે બધા ગામના લોકો કહેવા લાગ્યા કે અમૃત કાકી તમે એકવાર મંગુને દવાખાનામાં મૂકી જુઓ, એને જરૂરથી સારું થઈ જશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાના ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના પર ખીજાતા નથી, એ મારતા નથી, એ જાણી એમને દવાખાના પર શ્રદ્ધા પણ બેઠી. શ્રદ્ધા બેસવી એટલે કે વિશ્વાસ બેસવો. નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી માટે એવું લખ્યું હશે. કર્મ એટલે કે ભાગ્ય. એને એવી ભાગ લાગ્યું કે મંગુને દવાખાને લઈ જશું તો એના નસીબમાં હશે, તેને જરૂર મટી જશે. તોય કોને ખબર, આટલા ઉપચાર કરી જોયા તો એક વધારે. એટલે અમૃત કાકી કે આટલા ઉપચાર કર્યા એના કરતાં એક ઉપચાર વધારે કરું અને એને દવાખાને મૂકી આવો, એના નસીબમાં જો સારું થવાનું લખ્યું હશે તો જરૂર સારું થઈ જશે. છેવટે મંગુને દવાખાનામાં મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. નિર્ણય કરવો એટલે કે નિશ્ચય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવાય એમણે પત્ર પણ લખાવ્યો. પોતાના મોટા દીકરાને પત્ર લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો હતો. પોતાના દીકરાને પત્ર લખી જણાવ્યું કે બહેનને દાખલ કરવાની છે, તું અહીંયા આવી જા. એટલે પછી એમને ઊંઘ પણ નહોતી આવતી, એની ઊંઘ હરામ થઈ ગઈ હતી. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવાનું આવવાનું આમંત્રણ પણ આપ્યું નહોતું. આ બાજુ અમૃત કાકીને ખબર પડી ગઈ કે કોઈ દિવસ વહુએ મને સાથે રહેવાનું આમંત્રણ પણ આપ્યું નથી કે એની સેવા ચાકરી કે કોણ કરશે. આવો વિચાર કરી એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે, તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મળતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે. એની ચાકરી કરનાર દુનિયામાં પારકો પણ છે તો ખરું ને, ગોઠી જવું એટલે કે ગમી જવું. એટલે કે જો મંગુને દવાખાનામાં ગમી જાય તો મને એવું થાય કે એની ચાકરી કરનાર કોઈક તો છે, ઘરના તો કોઈ છે નહીં પણ દવાખાનામાં ડૉક્ટર કે નર્સ એની ચાકરી કરનાર છે. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીના આંખમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી, હૈયું પુકારી ઉઠતું. ગમે તે બહાને ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીને દીકરીથી થાક્યા છો,
અમૃત કાકી ઊંઘમાંથી ઝપકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એક વાર નહીં ને હજાર વાર વિચાર વેટ, એટલે કે એમને પુષ્કળ વિચારો આવતા, એટલે કે શું તમે લોકો એમ માનો છો કે હું દીકરીથી થાકી ગઈ છું? પણ હું દીકરીથી થાકી ગઈ નથી. અમૃત કાકીને થયું, પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી, એવી શું ઉતાવળ કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. આ બાજુ અમૃત કાકી પસ્તાવો કરવા લાગ્યા કે શિયાળાની ઋતુ ચાલે છે અને મેં દીકરાને અત્યારે પત્ર લખ્યો, બિચારી શિયાળામાં ટાઢથી ધ્રુજી ઉઠશે અને એને દવાખાને શિયાળામાં ધકેલવી પડે. રાતમાં હું એને કેટલી વખત ઉડાડું છું દવાખાનામાં, એમ ઘડીએ ઘડીએ કોણ ઉડાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું તો ઠીક થાત. એટલે આ બાજુ અમૃત કાકીને વિચાર આવવા લાગ્યા કે અત્યારે શિયાળામાં એને દવાખાને મૂકું છું, એના કરતાં તો ઉનાળામાં મૂકી હોત તો સારું હતું. અડધી રાત્રે મારે એને ઉઢાડવું પડે છે ઠંડીથી ધ્રુજતી હોય ત્યારે, એના કરતાં ઉનાળામાં ગોઠવી હોત તો સારું હતું. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરનારનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. મેજિસ્ટ્રેટ એટલે ફોજદારી ન્યાયાધીશ, એનો પણ હુકમ એટલે કે આજ્ઞા મેળવી લીધી. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું, એટલે કે એક જ અઠવાડિયાની અંદર મંગુને દવાખાને જવાનું નક્કી કરવામાં આવ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે. વેઠ ઉતારવી એટલે કે જવાબદારીમાંથી છટકવું. એટલે અમૃત કાકી એવો વિચાર કરવા લાગ્યા કે દીકરો પોતાની બહેનને દવાખાનામાં ધકેલવા લાગે છે, એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? એટલે કે એના મનમાં એવું ન હોત તો પત્ર મેં લખ્યો અને તરત કેમ આવી પહોંચ્યો? એટલે અમૃત કાકી આવા વિચારો કરવા લાગ્યા.